ઓકે, તો ધોરણ 4ના વિદ્યાર્થીઓ, ચાલો ત્યારબાદ આપણે જોઈશું આજે દાખલા નંબર 20 કે નીચેના ભાગાકારના જવાબ પુનરાવર્તિત બાદબાકીની મદદથી મેળવો. ચાલો તો 125/25 આપણે બધાને ખબર છે કે ભાઈ 25/5 કરો એટલે ભાગફળ મળે 5. પણ હવે જરાક જોઈએ કંઈક અલગ રીતના કરશે. 125/25 એમાંથી 125માંથી 25 બાદ કરો તો કેટલા વધે? 100. હવે 100માંથી પાછા 25 બાદ કરો તો 75. 75માંથી પાછા 25 બાદ કરો તો 50. 50માંથી પાછા 25 બાદ કરો તો 25. અને 25માંથી 25 પાછા બાદ કરો તો શેષ 0. એટલે શું? જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી આપણે ભાગ હલાવતા જવાના છે. હવે અહીંયા 125માંથી 25 બાદ કેવી રીતના કરીએ એ મનનો પ્રશ્ન થાય. તો કે આપણને દાખલો જે આપેલો છે ને વિદ્યાર્થીઓ, એમાં જ રકમ છે. 125/25 એટલે 125માંથી કાઢો 25. રેડ? ચાલો પછી કાઢતા જવાના જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી. તો જો આપણે કેટલી વખત 25 લીધા? આ 1 વખત, આ 2, આ 3, આ 4 અને આ 5. તો જો 5 વખત 25 બાદ કર્યા બરાબર ત્યારે શેષ 0 આવી. તો જો અહીંયા ભાગફળ પણ એટલું જ આવ્યું, 5. ઓકે, ચાલો 104/26. તો એ ખબર છે કે ભાઈ 26નો ગળ્યો 4 સુધી બોલો એટલે 104 આવે. પણ આપણે અલગ રીતના કરીએ. 104માંથી 26 બાદ કરો તો 78 વધ્યા. ચાલો 1 વખત થઈ ગયા. હવે 78માંથી 26 પાછા બાદ કરો તો કેટલા થાય? 52. 52 થયા, પાછા 26 બાદ કરો તો 26. 26માંથી પાછા 26 બાદ કરો એટલે લાસ્ટ તમારો જવાબ 0. ઓકે, ચાલો પછી એવી રીતના એમ જ છે. 120માંથી 30 બાદ કરો, પાછા 90માંથી 30 બાદ કરો, એવી રીતના આગળ વધતા જાઓ જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી. ઓકે, દાખલા નંબર 21. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વ્યવહારિક દાખલા ગણો. રાહુલે એક માળા 17 મોતીની બનાવી તો આવી બીજી કેટલી માળા તે 100 મોતીમાંથી બનાવી શકશે અને કેટલા મોતી બાકી વધશે? ચાલો, એક માળા કેટલાની બનાવી? 17 મોતીની. તો બીજી કેટલી માળાને 100 મોતીમાંથી બનાવી શકે? ચાલો, એટલે આપણને ખબર છે કે ભાઈ એક માળા 17 મોતીની છે તો હવે 100 મોતીમાંથી કેટલી માળા બને? ઓકે, ચાલો તો સિમ્પલ આપણે આમ જોઈએ ને તો આમ કરી શકીએ, 100/17 બરાબર. પણ આપણે એવી રીતના નથી કરવું, આપણે જેવી રીતના કર્યું હતું ઓમાં એવી રીતના. તો 100 પહેલી માળા બનાવી તો કરો 100-17 એટલે કેટલા વધે? 83. બીજી માળા પાછી બનાવે છે તો 83માંથી 17 બાદ કરો તો કેટલા વધ્યા? 66. વળી પાછા 66માંથી 17 બાદ કરો, 49. હવે ચોથી માળે પહોંચી ગયા ભાઈ, 49માંથી 17 બાદ કરો એટલે 32. 32 માળા નહીં પણ મોતી, 32 મોતીમાંથી 17 બાદ કરો, વળી પાછા 15. ઓકે, ચાલો તો માળા કેટલી બની વિદ્યાર્થીઓ? 5 માળા ઓલરેડી બની ગઈ છે અને 15 મોતીમાંથી માળા બને તો કે ન બને? એટલે 5 માળા બનશે અને 15 મોતી બાકી વધશે. ચાલો, રેડી? પછી એવી રીતના દાખલા નંબર 2 કે એક ટ્રકમાં 250 ગુણ ઘઉં સમાઈ શકે. તો 1500 ગુણ ઘઉં લાવવા ટ્રકના કેટલા ફેરા કરવા પડે? ઓહો હો, ચાલો આમાં ફેરા મારી નાખશે આપણને. ચાલો કાંઈ વાંધો નહીં, પણ 250 ગુણ સમય છે બરાબર. ચાલો તો બાદ કરતા જઈએ. 1500માંથી 250 બાદ કરો તો 1250. હવે એમાંથી પાછા 250 બાદ કરો તો 1000. તો જો આ જેટલી વાર 250 આવે ને એ આપણું ભાગફળ થાય, 1, 2, 3, 4, 5 અને 6. તો 6 ફેરા કરવા પડે બરાબર. 1500 ગુણ ઘઉં લાવવા હોય ને તમારે તો એક ટ્રક છે એના 6 ફેરા કરવા પડે. ત્યાં સુધી છે ને તમારે ફેરા કરતા જ જવાના, કરતા જ જવાના બરાબર. પછી દાખલા નંબર 3, મોસંબી. ચાલો, મોસંબીવાળો દાખલો પણ એવી રીતના છે જેવી રીતના મોતી અને ઘઉંવાળો હતો. ઓકે, પછી છે રાકેશભાઈ, પોતાનું ઘર બનાવવા માટે 1800 સિમેન્ટની થેલીની જરૂર છે. ચાલો ભાઈ, ઘર બનાવવા માટે તો ભાઈ સિમેન્ટ તો જોઈએ જ. રેડી? તો એક ખટાડામાં એક સાથે 200 થેલીઓ લઈ જઈ શકાય છે તો ખટાડાએ કેટલા ફેરા કરવા પડે? ચાલો, પહેલો પ્રશ્ન એ, 1800 સિમેન્ટની કોથળી લઈ જવા માટે કેટલા ફેરા કરવા પડે? પછી વાહન ચાલક એક ફેરાના 500 રૂપિયા લે છે બરાબર. ચાલો હવે એ ગોતવાનું કે ભાઈ રાકેશભાઈને કુલ કેટલા રૂપિયા મળશે બરાબર. ના ના, રાકેશભાઈ ક્યાં ફેરા કરે છે?
રાકેશભાઈ તો ઘણ ધણી છે, બરાબર. રાકેશભાઈને તો પોતાનું ઘર બનાવવાનું છે, તો રાકેશભાઈને કુલ કેટલા રૂપિયા વાહન ચાલકને આપવા પડે? બરાબર, ડ્રાઈવર છે બરાબર, એ તો પોતાની મજૂરી લેશે જ, સિમેન્ટના પૈસા અલગ થશે અને ઓલા ફેરા ઓલા પૈસા પણ અલગ થશે. તો આપણે પહેલાં શું ગોતવાનું છે કે ભાઈ કેટલા ફેરા થાય, શેના? 1800 સિમેન્ટ થેલીની, બરાબર. ચાલો જરાક જોઈએ આપણે. હા, એક ફેરામાં કેટલી થેલીઓ સમાય? 200. તો ચાલો 1800માંથી 200 બાદ કરો તો કેટલા વધે? 1600. 1600માંથી 200 પાછા બાદ કરો તો કેટલા વધે? 400. હવે એવી રીતના છે ને, જેટલા અહીંયા વધે ને એ પાછા લઈ લ્યો. અહીંયા 1400 વીધા, એમાંથી 200 બાદ કરો તો કેટલા વીધા? 1200. 1200માંથી પાછા 200 બાદ કરો તો 1000. ઓકે, છેલ્લે તમને ક્યાં મળશે? અહીંયા શેષ 0. તો આ કેટલી થેલી થઈ? 1 2 3 4 5 6 7 8 9, એટલે કે 9 ફેરા થયા વિદ્યાર્થીઓ. સમજણું? જ્યાં સુધી શૂન્ય ન આવે ત્યાં સુધી તમારે બાદ કરતા જવાના, પછી ગણી લેવાના કે 200 તમે કેટલી વખત લીધા, તો કે 9 વખત. ચાલો, તો 9 ફેરા થયા. હવે એક ફેરાના કેટલા રૂપિયા લે છે ભાઈ? 500 રૂપિયા. તો 9 ફેરાના 9 × 500 એટલે કેટલા મળે? 4500. ઓકે, ડન. ચાલો, ત્યારબાદ કે રેખાને 500ના છૂટા જોઈએ છે તો તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? ચલો, 500ના છૂટા જોઈએ છે. હવે જો રેખાને બધી નોટ 100ની જોતી હોય તો 100ની કેટલી નોટ મળે? 5 જ મળે હો ભાઈ, 5થી વધારે ન મળે, કેમ કે પૈસા જો કેટલા છે, ફક્ત ને ફક્ત 500. તો 100 × 5 કરો એટલે 500 થઈ જાય, એટલે શું, 100ની 5 નોટો મળે. ચાલો, પછી બધી 50ની જોતી હોય તો કેટલી મળે વિદ્યાર્થીઓ? તો કે 10. 50 × 10 એટલે 500. 20ની જોતી હોય તો? બધી નોટો 20ની જ જોઈએ, બરાબર. શા માટે જોઈએ ભાઈ? એની પાસે છૂટા નથી, બરાબર. એને ક્યાંક પાણીપુરી ખાવી છે 10 રૂપિયાની કે 20 રૂપિયાની, એટલા માટે છૂટા લેવા ગઈ. ઓકે, ચાલો, તો 20ની નોટો જોતી હોય તો કેટલી મળે? 500ની 25, બરાબર. 500ના છૂટા જોઈએ છે ને, તો 20ની 25 નોટો મળે. ઓકે, ચલો, પછી 5ની નોટો જોતી હોય તો કેટલી મળે? તો 100 નોટો મળે. 5 વાળી કેટલી? 100 નોટો. જોકે હવે 5ની નોટ તો બંધ થઈ ગઈ, બરાબર, પણ દાખલામાં પૂછ્યું છે એટલે આપણે લખીએ. દાખલા નંબર 23, કે એક દુકાનદારને 5 દિવસમાં 60 મમરાની કોથરી જોઈએ છે. અરે વારે વાહ, મમરા, બરાબર. તો આ દુકાનદારને 1 દિવસમાં કેટલી મમરાની કોથરી જોઈશે? 5 દિવસમાં કેટલી જોઈ? 60. તો 1 દિવસમાં કેટલી જોઈ એ ગોતવાનું છે. ચાલો, તો આમાં શું થાય વિદ્યાર્થીઓ? 60/5 થાય, બરાબર. રેડી? તો 60/5 કરો એટલે કેટલા મળે? 12. એટલે કે 1 દિવસમાં તમારે દુકાનદારને 12 કોથરી જોઈ, શેની? મમરાની. ઓકે, ચાલો, દાખલા નંબર 24, કે કંદોએ 60 પેંડા બનાવ્યા છે. ઓહો, વારે વાહ, પેંડા ખાવાનું મન થઈ ગયું. બોલો, એક નાના પેકેટમાં 4 પેંડા ભરે તો તેના કેટલા નાના પેકેટની જરૂર પડે? અને મોટા પેકેટમાં જો 15 પેંડા ભરે તો તેને કેટલા મોટા પેકેટની જરૂર પડે? ચલો, ડન. દાખલો સમજણો, એટલે કે પ્રશ્ન સમજણો, શું કહેવા માંગે છે. 60 પેંડા બનાવ્યા છે, 4 પેંડા ભણે. ચલો, પેંડા ખાવાનું મન થઈ જાય. એમાં તો નાનું પેકેટ છે, બરાબર, નાનું પેકેટ, એમાં 4 પેંડા ભરે છે તો કેટલા પેકેટની જરૂર પડે? ચાલો, તો જરાક જોઈએ આપણે કેવી રીતના. 60/4 કરો, બરાબર. નાનું પેકેટ છે એમાં એ ખાલી 4 પેંડા જ ભરી શકે. એક નાનું પેકેટ હોય એમાં ખાલી 4 પેંડા સમાય, તો કુલ કેટલા પેંડા છે? 60. તો 60/4 કરો એટલે નાના પેકેટ કેટલા જોઈએ? 15 જોઈએ. હવે જરા જોજો, મોટું પેકેટ લે ને તો એ એક પેકેટમાં 15 પેંડા ભરે, તો આવા મોટા કેટલા પેકેટ જોઈએ? તો 60/15, બરાબર, એટલે કેટલા મળે? 4. તો 4 મોટા પેકેટ જોઈએ, બરાબર. તો જવાબ શું આવ્યો? એને જો નાના પેકેટ ભરવા હોય ને તો 15 જોશે, પણ મોટા જો ભરવા હોય તો 4, બરાબર. કેમ? તો કે મોટું ખોખું હોય તો ભાઈ વધુ પેંડા સમય, બરાબર, અને વધુ ખાવાની મજા આવે. ચાલો, દાખલા નંબર 25, રાજુ પોતાના જન્મદિવસ નિમિત્તે 12 બિસ્કીટના પેકેટ લઈને શાળામાં જાય છે. બધાની પાર્ટી જ છે હો ભાઈ, પેલા પેંડા આવ્યા, હવે બિસ્કીટ આવ્યા. તેના વર્ગમાં 48 વિદ્યાર્થીઓ છે, તો કેટલા વિદ્યાર્થી વચ્ચે 1 બિસ્કીટનું પેકેટ આવશે? ચાલો, આમાં એ વળી એને ભાગ પાડશે. કેટલા વિદ્યાર્થીઓ વચ્ચે 1 બિસ્કીટનું પેકેટ આવશે? 12 બિસ્કીટના પેકેટ છે,
બરાબર, અને વિદ્યાર્થીઓ કેટલા છે? 48. તો ચાલો 48 ભાગ્યા કરો 12, એટલે કેટલા થયા? 4 વિદ્યાર્થીઓ. તો 4 વિદ્યાર્થીઓની વચ્ચે એક બિસ્કીટનું પેકેટ આવશે, ઓલું પાર્લેજીનું. રેડી? દાખલા નંબર 26, કે તમારા 90 સફરજન ટોપલીમાં 3 ટોપલીમાં સરખે ભાગે ગોઠવવાના છે, તો દરેક ટોપલીમાં કેટલા સફરજન આવશે? એ પણ સિમ્પલ છે ભાઈ, કે 9 સફરજન છે 3 ટોપલીમાં ગોઠવવાના છે. કેવા? સરખા ભાગમાં. કે એક ટોપલીમાં સરખા હોવો જોઈએ, બીજી ટોપલીમાં પણ એટલો જ હોવો જોઈએ, અને ત્રીજી ટોપલીમાં પણ એટલો જ હોવો જોઈએ. ચાલો, તો 90 ભાગ્યા 3 કરી તો કેટલા મળે? 30. ઓકે, ચાલો. એવી રીતના દાખલા નંબર 27, પછી જોઈએ દાખલા નંબર 28. 27માં શું છે કે ભાઈ, એક હાથ લારીમાં 2 કિલોગ્રામ વજનની બટાટાની એક થેલી છે. પણ કેવી? 27 થેલીઓ છે. તો હાથ લારીમાં રહેલ બટાટાનું કુલ વજન કેટલું થાય? હવે એક થેલીના કેટલા છે? 2 કિલોગ્રામ. તો 27 થેલી એટલે 27 × 2 = 54. પછી છે દાખલા નંબર 28, કે દરેક ફૂલના હારમાં ગુલાબની સંખ્યા સરખી રીતે આવે તે રીતે 140 ગુલાબમાંથી 7 હાર તૈયાર કર્યા છે, તો આવા 9 હાર બનાવવા માટે કેટલા ગુલાબ જોઈએ? બરાબર, ચાલો જરાક જોઈએ આપણે કે ભાઈ કેટલા ગુલાબ છે. 140 ગુલાબમાંથી 7 હાર બનાવ્યા, વાહ રે વાહ. તો એક હારમાં કેટલા ગુલાબ હોય વિદ્યાર્થીઓ? 7 હાર તૈયાર થયા છે 140 ગુલાબમાંથી, તો એના માટે શું કરવું પડે? 140 ભાગ્યા 7 કરો એટલે કેટલા મળે? 20. બરાબર, તો આવા 9 હાર બનાવવા માટે કેટલા ગુલાબ જોઈએ? હવે જો આપણને અહીં ખબર પડી ગઈ છે કે એક હાર બનાવવો હોય ને તો 20 ગુલાબ જોઈએ, તો હવે 9 હાર બનાવવા છે તો 20 × 9 કરો એટલે કેટલા મળે? 180. ઓકે, ચાલો. ત્યારબાદ છે, 15 કિલો ચીકુની કિંમત 315 રૂપિયા હોય તો 8 કિલો ચીકુની કિંમત કેટલી થાય? વાહ રે વાહ, ચીકુ ભાઈ બધું ખાવાની વસ્તુ જ આવે છે. પેલા પેંડા આવ્યા, પછી બિસ્કીટ આવ્યા, પછી સફરજન આવ્યા, પછી બટેટા, પછી ગુલાબ. ચાલો, ગુલાબ એક ખાવાનું નહોતા. બરાબર, ચીકુની કિંમત 315 રૂપિયા છે, પણ કેટલા? 15 કિલો. તો 8 કિલો ચીકુની કિંમત કેટલી થાય? હવે એ મારે ગોતવું હોય ને તો પેલા મારે 1 કિલો ચીકુની કિંમત કેટલી થાય એ ગોતવી પડે. તો 1 કિલો ચીકુની કિંમત કેટલી થાય એ મને કેવી રીતના મળશે? 315 ભાગ્યા હું કરીશ 15. ઓકે, ચાલો, 315 એને ભાગ્યા 15 એટલે આવી રીતના. ચાલો, 15 × 2 = 30. ચાલો, કરો બાદ બાકી. 1 × 1 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતર્યા 5, તો 15 × 15. ઓકે, ચાલો, જવાબ આવી જાય કેટલા? 21. બરાબર, એટલે 1 કિલો ચીકુની કિંમત કેટલી હોય? 21. ચાલો, તો 8 કિલો ચીકુ લેવા છે આપણે, તો 21 × 8 એટલે કેટલા મળે? 168. ડન. ચાલો, ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 30, કે ઉદાહરણ પ્રમાણે સરવાળાનો ઉપયોગ કરી ભાગાકાર કરો. બરાબર છે, ચાલો, રેડી? તો 70 ભાગ્યા 5, ચાલો એમાં કેવી રીતના કરશું આપણે જરાક જોઈએ. તો પેલા 5 તો અહીંયા જ લખશું. બરાબર, હવે શું કરશું વિદ્યાર્થીઓ આપણે? 5 × 4 = 20. બરાબર, હવે જો આમાં શું કરશું આપણે? પેલા 70 નહીં જોઈ, આપણે પેલા નાનેથી જરૂર કરશું. 5 × 4 = 20. તો 70 માંથી 20 જાય એટલે કેટલા વધે? 50. ઓકે, ચાલો, તો 5ના ઘડિયામાં 50 ક્યાં આવે? 5, 10, 50. બરાબર, તો જવાબ શું આવશે આપણો? 50 માંથી 50 જાય તો 0. તો હવે અહીંયા જો અહીંયા પ્લસ કર્યા છે વિદ્યાર્થીઓ. બરાબર, 4 + 10 એટલે કેટલા થાય? 14. હવે આ અલગ રીત આપેલી છે ભાગાકારની. બરાબર, મને ખબર છે તમને સમજાણી નહીં હોય, પણ હજી એકવાર આપણે જોઈએ કે 70 આપેલા છે. બરાબર, સૌથી પહેલા ભાગ કેના વડે ચાલ્યા? 5 વડે. હવે જો આપણે સામાન્ય રીતે શું કરીએ ખબર છે? આ 7 છે, 7 એનાથી ઓછી સંખ્યા લઈએ. બરાબર, પણ એવું નથી કરવાનું. અહીંયા આપણે શેમાં લેશું કે જેમ બને ને એમ નજીક સંખ્યા આવવી જોઈએ. બરાબર, ચાલો, તો 5, 4, 20 લીધા. ઓકે, તો 7 માંથી 2 જાય તો 5 અને 0 × 0 તો વધ્યા 50. ચાલો, તો 5ના ઘડિયામાં 50 ક્યાં આવે? 5, 10, 50. બરાબર, તો 4 + 10 એટલે કેટલા થાય? 14. તો ભાગફળ મળે તમને 14. ચાલો, ત્યારબાદ છે 40 ભાગ્યા 4. બરાબર, 40 ભાગ્યા 4
ચાલો તો એમાં પણ એવી રીતના થશે ચાર પાંચ વીસ, બરોબર ચાર પાંચ વીસ, ચાલીસમાંથી વીસ જઈએ તો વીસ, અને ચાર પાંચ પાછા વીસ, તો પાંચ ને પાંચ દસ, એટલે ભાગ પણ મળે દસ. પછી એવી રીતના છવ્વીસ ભાગ્યા બે, તો એમાં બે નો ઘડ્યો સાત સુધી, બે સાત ચૌદ, બરોબર છે. ચાલો તો જો વિદ્યાર્થીઓ આમાં છે ને, જો શા માટે બે સાત ચૌદ લીધા, હવે આપણને ખબર છે બે દસ વીસે લઈ શકે તો ચાલે, પણ જો તમે બે દસ વીસ લ્યો ને તો તો પણ ચાલે. અહીંયા બે લખ્યા, અહીંયા લખું બે દસ વીસ, ઓકે. ચાલો બાદ બાકી કરું, છ ના છ, બે માંથી બધા જીરો, ચાલો કેટલા વીધા, છ વીધા. ચાલો તો અહીંયા પ્લસ કરવો પડે પેલા વિદ્યાર્થીઓ, પછી તમે કરી શકો. બે ત્રણ છ, જવાબ આવી ગયો એની જ, દસ પ્લસ ત્રણ એટલે તેર. એટલે કહું છું વિદ્યાર્થીઓ બંને રીતે થઈ શકે, બરાબર. અહીંયા પણ એવી રીતના થઈ શકે, ચાલીસ છે બરાબર, એને ભાગ્યા ચાર. ચાલો તો હવે આમાં તમને શું લાગે છે કે હું શું લઈ શકું, ચાર નવ છત્રીસ લઈ શકું, તો પછી એક જ વધે ને, તો જવાબ એકાણું આવે, બરાબર. એટલા માટે એ નથી લેવા. હા તમે લઈ શકો ખરા, ચાર નવ છત્રીસ, જીરો માંથી છ નો જાય દસ કો, દસ માંથી છ જાય તો ચાર, અને એના ઉપર ત્રણ. ચાલો તો પણ એ પ્લસ કરવા પડ્યો. ચાલો હવે ચાર એકા ચાર, ઓકે. તો આ રીતે પણ દાખલો થઈ શક્યો, ઓકે. ચાલો ત્યારબાદ છે દાખલા નંબર ત્રણ, એ પણ એવી રીતના જ છે. દાખલા નંબર ચાર, પાંચ, છ અને સાત, જો તમે આ રીતે પણ કરી શકો, આ રીતે પણ કરી શકો, બરાબર. પણ તમે શરૂઆતમાં જે બે રકમ લીધી ને, એટલા માટે અહીંયા પ્લસ મૂકવા પડે. જનરલી આપણે આ બે વડે નથી અકાલતા, ડાયરેક્ટ સીધા ચાર વડે જ અકાલી છીએ, ચાર એક ચાર, બરાબર. પછી છે દાખલો નંબર એકત્રીસ, કે ચોકલેટના આઠ પેકેટ છે અને દરેકમાં છ ચોકલેટ છે. તો ચાલો જવાબ ગોતી દેખાડો, કે ભાઈ એક બોક્સમાં ચોકલેટના આઠ પેકેટ છે અને દરેક પેકેટમાં છ ચોકલેટ હોય તો બોક્સમાં કુલ કેટલી ચોકલેટ હશે. ચાલો આ તો આવડે ને, બરાબર. એક બોક્સ છે એમાં કેટલી ચોકલેટ છે, છ ચોકલેટ, બરાબર. એવા આઠ પેકેટ છે તો કેટલી ચોકલેટ થાય, તો આઠ ગુણ્યા છ એટલે કેટલા થાય, અડતાલીસ, બરાબર. પછી એક ખોખામાં ચાર પેંડા, પેંડા પેંડા બહુ વહેલાવ, આવા દસ ખોખા છે તો કેટલા પેંડા થાય. ચાલો તો દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ. ચાલો પછી બાર સાબુ છે, સુનિલે તેના એકસો વીસ રૂપિયા ચૂકવ્યા. તો પ્રશ્ન શું છે ભાઈ, કે ભાઈ એક સાબુની કિંમત કેટલી, તો એકસો વીસ ભાગ્યા બાર, એટલે બાર દસ એકસો વીસ મળી જાય. તો ચાલો એક લીટીમાં દાખલો થઈ જાય, બરાબર. પછી એક શાળાના મેદાનમાં બાર હરોળ, હરોળ એટલે શું, લાઇન આડી કે ઊભી, એકસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ બેઠેલા છે, તો દરેક હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી. તો એમાં પણ એવી રીતના વિદ્યાર્થીઓ એકસો ચુમ્માલીસ છે, એને ભાગ્ય કરી નાખો બાર, એટલે તમને મળી જાય જવાબ બાર, બરોબર છે. ચાલો પછી દાખલા નંબર પાંચ, મમ્મી પપ્પા અને હું રેલવેમાં મુંબઈ જઈ રહ્યા છે. અરે વારે વા, મુંબઈ જવાનો પ્લાન થઈ ગયો, તો એક રેલવેની ટિકિટની કિંમત કેટલી છે, ચારસો પચાસ રૂપિયા છે. ચાલો તો પ્રશ્ન શું છે, કે ભાઈ ત્રણે ત્રણ જશે, બરાબર, મમ્મી પપ્પા ને હું, તો કેટલા રૂપિયા ચૂકવ્યા હશે, બરાબર. અરે હિસાબ તો કરવો પડે ને ભાઈ, કે મફતમાં કોઈ ન લઈ જાય. તો ચારસો પચાસ ગુણ્યા ત્રણ એટલે કેટલા મળે, એક હજાર ત્રણસો પચાસ. કેવી રીતના, ચારસો પચાસ ગુણ્યા ત્રણ એટલા ત્રણ જીરો જીરો, ત્રણ પાંચ પંદરનો પાંચરો, વધી પેઢી એક, ત્રણ ચોક બાર અને બાર ને એક તેર. ચોક બાર યાદ આવી ગઈ, ત્રણ ચાર બારો. પછી છે દાખલા નંબર છ, એક પેનની કિંમત વીસ રૂપિયા છે, હેતલે એકસો સાઠ રૂપિયા દુકાનદારને ચૂકવ્યા. તો પ્રશ્ન શું છે, કે ભાઈ તેણીએ કેટલી પેન ખરીદી હશે, બરાબર. એક પેનની કિંમત વીસ છે, હવે એકસો સાઠ રૂપિયા દઈને આવી તો કેટલી પેન મેળવી હોય એની, તો જરાક જોઈએ આપણે. એક પેનની કિંમત વીસ રૂપિયા, એટલે કે વીસ રૂપિયામાં ખરીદેલી પેન. હેતલે કેટલા વાપા, એકસો ને સાઠ રૂપિયા. ચાલો તો એકસો સાઠ ભાગ્યા વીસ કરી તો કેટલા મળે, આઠ, ઓકે. તો હેતલે કુલ કેટલી પેન ખરીદી હશે, આઠ. ચાલો આ જરાક બીજી રીત આપેલી છે, એકસો સાઠ ભાગ્યા વીસ કરી તો પણ આઠ આવ્યા, બરાબર.
મિશ્ર પ્રશ્ન આવી ગયા છે. ચાલો, 12 × 8 12 8 96, 120 ભાગ્યા 12 બરાબર, તો 12 10 120. ચાલો ત્યારબાદ પાંચ વિદ્યાર્થીઓને રૂપિયા 70 સરખા ભાગે આપતા દરેકના ભાગે ખાલી જગ્યા રૂપિયા આવે, તો 70 ભાગ્યા 5 કરો એટલે 14 5 70 મળે. 1 મીટર કાપડના 20 રૂપિયા હોય તો 8 મીટર કાપડના 160 રૂપિયા થાય, તો સાચી વાત છે. 20 × 8 160 થાય. 1 ફેરાના રૂપિયા 200 હોય તો 5 ફેરાના 1200 રૂપિયા થાય. તો જરાક જોઈએ, 1200 ભાગ્યા 200, 0 0 ઉડી ગયા તો કેટલા થાય? 6 ફેરાના 1200 રૂપિયા થાય, નહીં કે 5 ફેરાના, બરાબર. એટલે આપેલું વિધાન ખોટું છે. 144 ભાગ્યા 12 બરાબર 12 થાય, સાચી વાત છે. પછી 3 કિલોગ્રામ બરાબર કેટલા થાય? જો આ તો હમણાં જ કર્યું હતું, 3000 ગ્રામ. ચાલો પછી, 1 ખુરશીની કિંમત 125 હોય તો આવી 5 ખુરશીની કિંમત કેટલી થાય? તો 125 × 5 એટલે કેટલા મળે વિદ્યાર્થીઓ? 625. ચલો, 225 દિવસોના કેટલા પખવાડિયા થાય? બરાબર, ચલો પખવાડિયું એટલે શું વિદ્યાર્થીઓ? 15 દિવસ. તો 225 ભાગ્યા 15 એટલે કેટલા મળે? 15 જ મળે, બરાબર. 15 × 15 કરો એટલે 225 મળે. 240 મિનિટના કેટલા કલાક થાય? હવે આપણે બધાને ખબર છે કે ભાઈ 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. તો 240 ભાગ્યા 60, મીંડું મીંડું ઉડી ગયું, તો કેટલા થાય? 6 4 24, જવાબ આવે 24. ચાલો પછી છે ગુણાકાર આપણા, વારે વાહ. ચાલો છેલ્લો ટોપિક છે, આપણે સમજી લઈએ સરખી રીતના. 25 × 17, ચાલો વિદ્યાર્થીઓ, બે સંખ્યા વાળા ગુણાકાર છે, એટલે કે ચોકડી પછી 1 અને 2 એવી બે સંખ્યાઓ આપેલી છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? નિયમના 0, બરાબર. આ નિયમ છે કે બે સંખ્યા આપેલી હોય એટલે 1 શૂન્ય ફરજિયાત મૂકવું પડે. પછી ચોકડીની જે નિશાની છે એના પછી જે પેલી સંખ્યા આપેલી હોય ને એનાથી શરૂઆત કરવાની. અહીંયા કેટલા આપેલા છે? 1. ચાલો, તો 1નો ઘડિયો ક્યાં બોલીએ આપણે? 5 સુધી. શરૂઆત તો અહીંથી જ કરવાની હોય ને, 10 એકમના અંકથી, બરાબર. એટલે 1નો ઘડિયો 5 સુધી બોલો, 1 5 5. 1નો ઘડિયો 2 સુધી બોલો, 1 2 2. ચલો, 1ની દા પૂરી થઈ ગઈ. હવે 7ની વારી, 7નો ઘડિયો 5 સુધી. હવે જો, હવે પાછા બીજી વાર નિયમના 0 નહીં મૂકવાના, હો 1 વખત મૂકી દીધા એટલે કામ પતી ગયું. હવે ડાયરેક્ટ ગુણાકાર કરી, 7 5 35નો 5 ચડો, વધી પડી 3. જો આમાં વધીનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, ક્યાંથી વધી જાય છે. 7 2 14 14 ને 3 17. ઓકે, ચાલો 0માં 5 નાખો તો 5. ચાલો 7 ને 5 12, 12નો બગડો, વધી પડી 1. ચલો 2 ને 1 3, 3 ને 1 4. ઓકે, રેડી? ચલો, સમજાઈ ગયું બધાને? એવી રીતના દાખલા નંબર 2 છે, તો એમાં જો એમાં પણ એવી રીતના કરેલું છે. સૌથી પહેલા નિયમના 0 મૂક્યા, પછી 2નો ગુણાકાર 2 સાથે કર્યો એટલે 4 આવ્યા, 2નો ગુણાકાર 4 સાથે કર્યો એટલે 8 આવ્યા. પછી હવે બગરાની વારી પૂરી થઈ ગઈ એટલે વાડી આવી 8ડાની. ચલો, 8 2 16, 16નો છગડો, વધી પડી 1. 8 4 32, 32 ને 1 33. તો જો હવે 33 ને 33 એમને એમ લખી નાખવાનો, કેમ કે હવે જો બાજુમાં કે સંખ્યા રહેલી નથી એટલે વધી ન ચડે, એટલે 33 ને 33 એમને એમ. ચલો, 0માં 6 ઉમેરો તો કેટલા થાય? 6. 4માં 3 ઉમેરો તો કેટલા થાય? 7. અને 8માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 11. ચલો, ત્યારબાદ છે 67 × 31, એ પણ એવી રીતના. 50 × 68 સાવ સહેલો દાખલો છે, અને 34 × 25. પણ જોજો વિદ્યાર્થીઓ, ખાસ યાદ રાખજો, આ જે ગુણાકાર છે ને એમાં સરવાળા આવશે, અને હવે જે ભાગાકાર કરવા જઈ રહ્યા છીએ આપણે એમાં આવશે બાદબાકી. ચલો, શબ્દ ખાસ સમજો સાદી રીતે. ચલો, 425 ભાગ્યા 5, તો 4 તો 5ના ઘડિયામ નો આવે ને, 5 એકા 5, જવાબ 5 થી થાય એટલે 2 સંખ્યા લેવી પડશે. ચોગડે બગડે 42. ચલો, 42 5ના ઘડિયામાં આવે તો કે ન આવે, 5 9 45 આવે તો એનાથી નાના આવે, આવે જ ને, 5 8 40. ચાલો, તો 42ની નીચે લખી 40, અને આની કરવાની તમારે બાદ બાકી. ચાલો, 2 છે એમાંથી 0 બાદ કરો તો કેટલા વધે? 2. 4 માંથી 4 જઈએ તો 0.
ઉપરથી ઉતાર્યા 5, ચાલો તો 5નો ઘડ્યો બોલીએ આપણે, એમાં 25 આવે તો કે આવે, ક્યાં આવે? 5 5 25. ચલો રેડી, તો જવાબ શું આવ્યું? 85. જો જવાબ આ નથી, જવાબ હંમેશા ઉપર આપેલો હોય. ઓકે, એવી રીતના દાખલા નંબર 4 બરાબર. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ, એ જરાક મહત્વનો છે. 6 1 8 એટલે કે 618 બરાબર. ચલો તો 2ના ઘડિયામાં 6 આવે ને, 2 3 6, 6 માંથી 6 જોઈએ તો 0. ઓકે, ચલો આનું થઈ ગઈ બાદ બાકી. હવે ઉપરથી ઉતાર્યા આપણે 1, તો ચાલો 2ના ઘડિયામાં 1 આવે નો આવે, કેમ કે 2 1 2, તો હવે 1નું તો કાંઈ કામ નહોતો ને, એટલે વળી પાછા આપણે 8 ઉતારવા પડે. તો જુઓ વિદ્યાર્થીઓ, બે સંખ્યા આપણે 1 એટલે ઉતારીએ છીએ અહીંયા, પહેલાં 1 ઉતાર્યા પણ ભાગ ન આવેલો. હવે 8ને ઉતારવો હોય ને પહેલાં નીચે, તો પહેલાં નિયમના પહેલાં શૂન્ય મૂકી દેવા પડે. આ ફરજિયાત છે કે જ્યારે તમે કોઈ બે સંખ્યા 1 એટલે ઉતારો ને, ત્યારે હંમેશા 1 શૂન્ય મૂકી દો. ચાલો હવે ભાગ હાલે, 2 9 18. અને જો હજી નો ભાગ હાલતા હોય ને, અને કદાચ તમને બીજી સંખ્યા આપી હોય 3, તો તમે 3 ઉતારો છો અહીંયા, તો વળી પાછા અહીંયા 0 મૂકવો પડે બરાબર. ચાલો ઓકે ડન. ચાલો તો ભાગફળ કેટલું મળ્યું? 309. એવી રીતના દાખલા નંબર 4. દાખલા નંબર 6 600 ભાગ્યા 6. ચાલો વિદ્યાર્થીઓ, આ સિમ્પલ અને સરળ છે. 6 1 6 બરાબર, 6 માંથી 6 જાય તો 0. હવે જો આ બેનું કાંઈ કામ નથી ને અહીંયા, એ બેન લાવીને શું કામ? કાંઈ નહીં, તો કાંઈ વાંધો નહીં, અહીંથી આપણે ઉપર ચડાવી દઈ. આવી ગયું, નીચે લાવવા હોય તોય કાંઈ વાંધો નથી આપણે, પણ અહીંથી પહેલાં ઉપર ચડાવી દેવાના બરાબર. ત્યાં આપણે હે ને આમ શું કહેવાય, અડી અડી છૂટા કરી દેવાના. ચાલો તો જવાબ શું આવે? 100. રેડી વિદ્યાર્થીઓ? ચાલો